રાજ્યના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી કચ્છની બે દિવસના પ્રવાસે સવારે જખોની મુલાકાત લઈ માછીમારોના પ્રશ્નોથી વાકેફ થયા હતા. રાજ્યના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા આજે સવારે જખો બંદરે પહોંચ્યા હતા, જો માછીમાર આગેવાનો સાથે તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. માછીમારો તેમજ સ્થાનિક આગેવાનો તરફથી મંત્રી સમક્ષ વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા, જે તમામના નિરાકરણ માટે તેમણે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. જખો બંદરે પાણીની સમસ્યા હોય બે ચાર દિવસમાં પાણી પહોંચતું થશે તેવી ખાતરી પણ આપી હતી. માછીમારો તરફથી રહેણાંક માટે પ્લોટ ફાળવવાની પણ રજૂઆત થઈ હતી, જે સંદર્ભે યોગ્ય નિર્ણય કરવાની ચાવડાએ હૈયાધારણા આપી હતી. પોર્ટ અને અન્ય સુવિધાઓ વિકસાવવા સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં લઈને બંદરનો વિકાસ થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મારું નામ અજીત ટંડેલ, હું વલસાડનો રહેવાસી છું. અહીંયા મારે માછીમારી કરવા માટે અહીંયા મારી બે બોટ લઈને આવ્યો છું. તો અહીંયા એક બીજું એક પ્રોબ્લેમ એક મોટો છે કે આ મોબાઈલ નેટવર્ક નથી પકડતું, ને જે અમારી જે મેડિકલની જે તકલીફ હોય તો અમારે કોઈ 108ને ફોન કરવું હોય તો એ અમે આ ફોન દ્વારા નથી કરી શકતા, અને અમે કોઈ રૂબરૂ વાહન લઈને જાય તો તેમાં સમસ્યા નડે છે. તો મારી સરકારશ્રીને રજૂઆત છે કે અમારો આટલો દૂર આખા ગુજરાતમાંથી આવે તો એને 10 મહિના એ લોકો અહીંયા રહે છે તો ઘરે વાતચીત કરવા આ નેટવર્ક આવે. બીજું કે જે વોટ્સઅપ પર જે સરકારશ્રીના મેસેજ હોય એ અમને આ નેટવર્ક હોય તો અમને મેસેજ આસાનીથી મળે, ને મારી એ રજૂઆત છે કે એ જો નેટવર્ક સારું થાય તો જે આ જે તકલીફ છે એ અમને દૂર થાય. બીજી કે આ મેડિકલની સુવિધા અમને આસાનીથી પૂરી પડે એ સરકારશ્રીને રજૂઆત છે. હું તો પેલો જવાહરભાઈને મત્સ્યોદ્યોગ મંત્રીને હું પેલો અભિનંદન દઉં છું કે મત્સ્યોદ્યોગ મંત્રી જખૌ બંદરની પહેલી મુલાકાત હતી, એટલે હું રાજી થયો છું કે માછીમારોના પ્રશ્નો સાંભળવા માટે જખૌ બંદર પધારેલ. જખૌ બંદરના પ્રાણ પ્રશ્નો જખૌ બંદર ઉપર 2006માં આખી આપણી જીટી બની ગઈ, ફિશરીઝ હાર્બર પ્રોજેક્ટ બની ગયો, માછીમારો માટે કરોડો રૂપિયાની યોજના બનાવી અને જખૌ બંદર ઉપર ઉદ્ઘાટન કરવામાં આવ્યો 2006માં. એ પછી જખૌ બંદર ઉપર કોઈ પણ મિનિસ્ટર કે કમિશનર સાહેબ આજ દિવસ સુધી આવ્યા નથી. અને અમારી માગણી, પહેલો તો જીવન જરૂરિયાતની ચીજ પાણીની માગણી છે, જે 20 કરોડ રૂપિયા ફિશરી ડિપાર્ટમેન્ટ પાણી પુરવઠાને આપેલ ડિપોઝિટ વર્ક તરીકે એ 2015માં આખી યોજના તૈયાર થઈ ગઈ, છતાં પણ માછીમારોને પાણી મળેલ નથી. હાલે ટેન્ડર પ્રક્રિયા થઈ છે અને ફિશરી ડિપાર્ટમેન્ટ અને પાણી પુરવઠાના અધિકારીઓ એવું કહેવામાં આવે છે કે અઠવાડિયે કે 15 દિવસમાં પાણી જખૌ બંદર ઉપર મળશે. શરતવાસ છે, એ લોકોને હું અભિનંદન આપું છું કે 10-15 દિવસમાં પાણી મળે તો સારી વસ્તુ છે. બીજો જખૌ બંદર ઉપર FTD વિસ્તારમાં ગાંડા બાવળ, અને એ ગાંડા બાવળને દૂર કરવું જોઈએ, સાફ સફાઈ થવી જોઈએ. જે માનનીય આપણા વડાપ્રધાન શ્રી જે સફાઈ અભિયાનમાં મહત્ત્વ આપેલ છે એને પણ આ જખૌ બંદર ઉપર સાફ સફાઈ કરવી જોઈએ. અને જખૌ બંદરની 1.25 કિલોમીટરની જેટી છે એના ઉપર કિચડ અને વરસાદનું પાણી ભરાઈ જતાં એના ઉપર મેટલ અને PCC જેવી સિમેન્ટ કોન્ક્રીટ કરી આપે તો માછીમારોને માછલી અનલોડ કરવાના સમયે પોતાની વાહન જે વેહિકલ હોય છે જે મચ્છી ભરે છે એ આવી શકે. એના સિવાય આ 2 ટાવર લાગેલા છે, જેટી ઉપર લાઇટની કોઈ સગવડ નથી એ માગણી મૂકી છે. પછી જે રસ્તો છે, જેટી તૂટે છે પછી રસ્તો ખવાઈ જાય છે, એના માટે અમે માગણી કરી છે. ખાસ તો હું PM જાડેજા સાહેબ જવાહર ચાવડાને લઈ આવ્યા, એટલે હું XMLA ને પણ હું અભિનંદન આપું છું કે એને લઈ આવ્યા ને માછીમારોનો સમસ્યાઓના વાકેફ થયા એ બદલ હું જવાહર ચાવડા સાહેબને પણ ખૂબ ખૂબ લગભગ પહેલાં મત્સ્યોદ્યોગ મંત્રી અશોક અહેમદ જખૌ બંદરની મુલાકાત લઈ રહ્યા છે. અવારનવાર અખબારોમાં ચેનલોમાં જખૌ બંદરની ઉપલબ્ધિ કરતાં સમસ્યાઓની વાતો વધુ આવે છે. અમારા આમ તો માજી ધારાસભ્ય PM જાડેજા તે અવારનવાર મને કહેતા કે જવાહરભાઈ તમે અમારા જખૌ બંદરે આવો અને અમારા દુઃખ શું છે તમે એકવાર નજર સામે તમે જોશો તો અમારા પ્રશ્નો હલ કરવા સહેલા પડશે. મેને વચન આપેલું કે હું આવીશ, આજે આવ્યો છું, જખૌ બંદર મુલાકાત લઈશ, તમામ ભાઈઓને મળીશ. અહીંયા સરકારની યોજનાઓ જે
અમારા માટે આ પાણીની સમસ્યાની જે વાત હતી તે અમને હલ થઈ ગઈ છે. અઠવાડિયાની અંદર પાણી ચાલુ થઈ જશે. જે પાણીનો પ્રોબ્લેમ હતો આ વિસ્તાર આખામાં યોજના ચાલુ થઈ જશે અને એનું મેન્ટેનન્સનું ટેન્ડર આપી દીધું છે. 4 મહિનામાં સંપૂર્ણ યોજના ચાલુ થઈ જશે એનું કાળજી રાખવામાં આવશે. માછીમારીઓના અલગ અલગ પ્રશ્નો જે રજૂઆત કર્યા, બહારના માછીમારો આવીને ફિશિંગ કરી જાય છે તે રોકવા માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અને નાના મોટા પ્રશ્નો જે કીધા એનું કાળજી રાખવામાં આવશે. અને હું ભવિષ્યમાં પાછો પણ અહીં આવી જવું નથી, પહેલી વાર છેલ્લી વાર એવું નથી, પાછો આવીશું. તમામ પોર્ટની મુલાકાત લેવો નિર્ણય મેં પોતે કરેલો છે, શરૂઆત કરી છે. અમારો 3જો પોર્ટ છે ગુજરાતમાં, 107 પોર્ટ છે. ચાલો ગીરા છેવારા તમામ પોર્ટમાં જઈને તમામ જગ્યાએ પોતે જ નિરીક્ષણ કરું, પોતે જ જોવું અને પછી નિરાકરણ કરું. સરકારની, ભારતીય જનતા પાર્ટી સરકારની પોતાની વિચારધારામાં છે કે સૌથી નાના માણસ પાસે પહોંચવું અને એના નાના નાના માણસ પાસે પહોંચીને પોતાનો પ્રશ્ન એના ઘરે જઈને જાણવું તે હેતુથી આજે અહીં આવેલો છું. માછીમારોના ફિશિંગમાં એને ઇન 12 નોટિકલ માઇલ્સમાં આવીને કોઈ પણ ફિશિંગ કરી જાય છે એ પ્રશ્નો એના હતા. એને પાણીની સમસ્યાની વાત હતી, રહેણાંક પ્રવૃત્તિ હતી. પછી અહીંયા એના માટે ફિશિંગ હાર્બરની વ્યવસ્થા સારી ગોઠવવાની. ખાસ કરીને સાહેબ, ડીઝલની જે સબસિડી છે માછીમારો ના, ડીઝલ સબસિડી માટે સરકારની અપર લિમિટ બાંધેલી છે. 38 સબસિડી ઉપર એટલે સરકારે બાંધેલી છે, એ લિમિટની અંદર ચાલીએ છીએ. ભવિષ્યની અંદર સરકારી નીતિમાં ફેરફાર થાય તો નવા લાયસન્સ થઈને સબસિડી આપી શકે છે. પાક મરીન દ્વારા અવારનવાર ભારતીય માછી જળસીમામાં ઘૂસીને ભારતીય માછીમારોનું અપહરણ થાય છે. હવે તો નવો કાયદો અપાવી બની ગયો છે આપણે 2000 હમણાં જ લોન્ચ કરેલો છે. નોર્મલ થઈ જશે અને પછી પ્રોબ્લેમ નહીં આવે, ચિંતા કરવાની. બીજા સાહેબ, જે પ્રશ્નો કરી થઈ, સ્થાનિક અધિકારીઓ આપને રજૂઆતો થઈ એના બધા નિયમોનો આપને બતાવે કે આ નિયમો તો રાહ થઈ જાય, સરકારનો પરિપત્ર આ થાય, નક્કર કામગીરી ક્યારે માછીમારો અપેક્ષા? નક્કર માટે જ આવેલો છું, નક્કર કામગીરી ગણતરી જ આવેલું છું.